વંથલીના બંધડા ગામે આવેલા પ્રસિદ્ધ અને અતિ પૌરાણિક એવા બંધનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાનો બનાવી મંદિરના તાળા તોડી નાગ દેવતાના 8 કિલ્લોનો ચાંદીનો થાલો ચોરી જતા ગ્રામજનોમાં અને ભાવિ ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ। આંગે મંદિરના પૂજારી દિલીપ ગિરીબાપુએ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોતે વહેલી સવારે 4 વાગે મંદિર જતા જાળીનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું। અંદર જોતા નાગ દેવતાનો ચાંદીનો થાળો કિંમત આશરે 3 લાખ નજરે ન પડતા ચોરી થયા હોવાનું લાગતા ગ્રામજનોને જાણ કરી। ત્યારબાદ વંથલી પોલીસને જાણ કરતા DYSP BC ઠક્કર અને PSI MK મકવાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં CCTV કેમેરા તપાસી ગુનેગારો સુધી પહોંચવા પોલીસે હાલ તો ચક્રો ગતિમાન કર્યા। હાલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। બંધડા ખાતે આવેલા બંધનાથ મહાદેવનું મંદિર વંથલી તેમજ આજુબાજુના ગામોના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર હોય બનાવથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાય। અશ્વેતાની કૃત્ય કરનાર આરોપીને તાત્કાલિક પકડી ગુનેગારોને આકરી સજા આપવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે। વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના બંધડા ગામે ગઈકાલે રાત્રે 00:00 થી 04:00 દરમિયાન બંધનાથ મહાદેવનું મંદિર છે ત્યાં ચાંદીનો થાળો જેની અંદાજે કિંમત 2,90,000 અને વજન અંદાજે 8 કિલો જેટલું છે જેની કોઈ અજાણ્યા હિસાબે ચોરી કરેલી છે થાળું તોડીને। જે અંગે મંદિરના પૂજારી શ્રી દિલીપભાઈ પ્રભાતગીરી અપારનાથી વંથલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા હતા વંથલી પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરી છે। હાર્દિક વાણિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી।